કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ભચાઉ તાલુકાના જંગી ગામે લગ્ન પ્રસંગમાં આવેલા યુવાન પર છરીથી હુમલો કરવામાં આવતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બનાવમાં ઇજા પામેલા યુવાન ચાવડા મનસુખ ગાંગજીભાઈ જણાવ્યું કે પોતે જંગી ગામે માસીના દીકરીના લગ્ન પ્રસંગમાં ગયા હતા ત્યારે મેહુલ કાના પરમાર આવ્યો હતો અને તેને પાછળથી છરી મારી હતી. સાથે તેને પિતા કાના પરમાર અને તેના કાકા પણ હતા તેવું ઇજાગ્રસ્ત યુવાને જણાવ્યું હતું. હુમલો કરતા તેને પેટમાં છરી મારવાનો ઈરાદો હતો, પરંતુ હાથ આડો આવતા છરીનો ગા હાથમાં વાગ્યો હતો. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભચાઉ તાલુકાના ગામોમાં મારામારીની ઘટનાઓ વધી રહી છે. છરી જેવા હથિયારો યુવાન ખુલ્લેઆમ લઈને ફરતા હોય છે. આવા તત્વોને કારણે થોડાક સમય પહેલા સામખિયાળી ખાતે એક યુવાનની હત્યા નિપજાવાઈ હતી, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા તત્વોને શોધીને કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગણી લોકો કરી રહ્યા છે. છરી, ધોકા કે પાઇપ જેવા સાધનો લઈને જાહેરમાં ફરતા તત્વો પર કાયદાની ધોંસ બોલાવી સમયની માંગ હોવાનું જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. ચાવડા મનસુખ ગાંગજીભાઈ, મતલબ અમે હું લગ્નમાં ગયો હતો, મારા માસીની છોકરીની લગ્ન હતા. ત્યાં તો ત્યાં એ મારવાના ઈરાદે આવ્યો હતો મેહુલ કાના પરમાર અને એમના પિતાનો કાનાભાઈ રતાભાઈ અને એમના કાકા હતા સાથ, અને હું જમવા જતો હતો પાછળથી બોલાવીને છરી આણી, એટલે પેટમાં આણવાની ઈરાદો હતો એમનો, પણ મેં હાથ આડો નાખ્યો તો હાથમાં લાગી ગયું. હા, એક એના કાકો હતા, એક પોતે હતો અને એક જંગીનો કોક હતો અને એક વાંઢિયાનો હતો, ચાર જણા હતા. બીજાને નથી ઓળખતા, બેને ઓળખે છે. મતલબ એક એના કાકા હતા વાંઢિયાના, લલિયાના, હા, માસીની છોકરીના લગ્ન પ્રસંગમાં માસીની છોકરીના લગ્ન હતા. મારું નામ ચાવડા ભગવાનભાઈ જેઠાભાઈ, હું ગામ લલિયાણાનું. જો મારા ભાઈનો છોકરો જંગી જાનમાં ગયેલો હતો અને એને કોઈ વઢવાડની ખબર નથી, પણ અચાનક એના માત્રે એના બાપાએ કાના રતાએ આ હુમલો કરાવેલો છે. છોકરાએ હુમલો નથી કર્યો, પણ કાના રતાએ આ હુમલો કરાવેલો છે અને કાના રતાએ અમારા ગામમાં બીજી ફેરા પર હુમલો કરેલો છે. એક ભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને કાના રતા અમારી સમાજ વિશે પણ અમારી સમાજમાં એ માણસ બહુ એને બોલી ગયેલો છે. અને હુમલો કરનાર વ્યક્તિનું નામ શું? સોરણનું મેહુલ ખાના પરમાર, વાઢિયાનું, મૂળ વાઢિયાનું. મારે તો એમ જ કહેવાનું, મારે પોલીસ તંત્રને એ કહેવાનું છે કે આ માણસને મૂકવો ન જોઈએ. આ માણસ આજે જીવલેણ હુમલો કરવા આવ્યો હતો, પણ સદનસીબે આ માણસ બચી ગયેલો છે. જો આના ઉપર કાયમી પગલાં લેવામાં નહીં આવે તો આ માણસ બીજો ખૂન કરશે, એનો જવાબદાર પોલીસ તંત્ર રહેશે. અને પોલીસ તંત્રને હું ખાસ કહું છું કે આના ઉપર તત્વ રિક્વાયરી કરો અને આની ધરપકડ અત્યારે કરો, એટલે ગમે ત્યારે શોધી નાખો. આ ભાઈની જે કાના રતા પરમારની પહોંચ ઊંચી છે અને પૈસાદાર વ્યક્તિ છે, અમે સમાજના 19 ગામો એને નહીં પહોંચ્યા. તો પણ હું પોલીસ તંત્રને વારંવાર કહું છું કે આની તાત્કાલિક ધરપકડ અત્યારે કરવામાં આવે. જો આની ધરપકડ નહીં કરવામાં આવે તો અમે યોગ્ય પગલાં લઈશું.